અમદાવાદથી પણ મહત્વના સમાચાર. અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના નવા 115 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાથી કોઈ મૃત્યુ નથી થયું, પરંતુ 32 સંક્રમણ. અમદાવાદ માટે એક રીતે ફરી એકવાર ચિંતા લઈને આવ્યું છે, સંકટ લઈને આવ્યું છે. કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે. જોકે સદનસીબે 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાથી કોઈ મૃત્યુ નથી થયું, પરંતુ 32 સંક્રમણ. આરોગ્ય વિભાગ અને તંત્ર પ્રશાસનની ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે, જેને લઈને ફરી એકવાર માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. અર્પણ, અમદાવાદમાં સતત વધતું કોરોનાનું સંક્રમણ, નવા 115 કેસ. બિલકુલ, આજે જે મળતી માહિતી છે અને સત્તાવાર રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ બાબતની ગંભીર ચર્ચા થઈ છે. શહેરમાં નવા 115 કેસ નોંધાયા છે. આજના જે માહિતી મળી છે તે મુજબ આજે એક પણ વ્યક્તિનું મોત નથી, પરંતુ જે રીતે બે દિવસ પૂર્વે એક વ્યક્તિનું મોત થયું હતું તેને લઈને પણ તંત્ર વધુ ગંભીર બન્યું છે. બીજી મહત્વની બાબત એ છે કે આ જે 115 કેસ નોંધાયા છે તેનામાં મોટાભાગના કેસ ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે, એટલે કે અમદાવાદ બહારથી અથવા તો ગુજરાત બહારથી અથવા તો દેશની બહારથી આવનારા જે લોકો છે તેવા લોકો આ કોરોનાનું સંક્રમણ લઈને અમદાવાદમાં આવી રહ્યા છે. અને તેના માટે તંત્રએ આપણે જ્યારે અહેવાલ દર્શાવ્યો હતો કે ફરી એકવાર માસ્કનો ઉપયોગ મહત્તમ કરવા માટેની અપીલ કરી હતી, હજી પણ તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે. દંડની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી, પરંતુ જો ફરી એકવાર કોરોનાના કેસ વધશે અને લોકો માસ્ક મામલે બેદરકારી રાખશે તો ક્યાંક ફરીથી તંત્રને દંડ લેવાની પણ ફરજ પડી શકે છે. જી જી, આભાર પૂરી માહિતી માટે અર્પણ. તો અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે તંત્ર પણ ગંભીરતા દાખવી રહ્યું છે.